સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ ગામ ખાતે ખેતીની જમીનમાંથી ટેમ્પરરી કનેક્શન લઈને 8 કિલોમીટર સુધી લાઇન કરી લઈને કંપનીમાં યુઝ કરતા તલોદ ગામના ખેડૂતોએ વાંધો ઉઠાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તલોદ ગામમાં આવેલ સર્વે નંબર 1861માં આવેલ ખેતર તલોદ ગામથી 8 કિલોમીટર તલોદ તાલુકાના મહેલાવ ગામે આવેલ એક્ઝારો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાણી લઈ જવાતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ખેડૂતોને 8 કલાક વીજળી મળે છે અને એક્ઝારો પ્રાઇવેટ લિમિટેડ કંપનીને 24 કલાક વપરાશનું કનેક્શન અપાતા એક્ઝારો કંપની દ્વારા 24 કલાક પાણી બોર્ડ દ્વારા મોટી મોટર મૂકીને પાણી રાત દિવસ ખેંચવામાં આવે છે અને પૈસાના જોરે કંપની દ્વારા 8 કિલોમીટર પાણીની પાઇપલાઇન લાંબી કરવામાં આવે છે. તો 8 કિલોમીટર એક્ઝારો કંપની સુધી પાણી લઈ જવામાં આવ્યું છે. તો 24 કલાક મોટર ચાલુ રહેતા આજુબાજુના ખેતરોમાં પાણીના તળ નીચા ગયા છે. તો હાલ તો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વીજ કંપની દ્વારા મિલી ભગતથી બોરનું પાણી એક્ઝારો કંપની સુધી પહોંચ્યું છે અને તાત્કાલિક 24 કલાકનું કનેક્શન આપવામાં આવ્યું છે. તો અમને ખેડૂતોને 8 કલાક વીજ પ્રવાહ મળે છે. તો આ અંગે વીજ કંપનીમાં તથા જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી તાત્કાલિક વીજ કનેક્શન બંધ કરવા અને તલોદ ગામમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલના એનએના વાંધા અરજી કરવામાં આવી છે. અહીંયા જે તલોદ ગામની સીમમાં જે બોર આવેલ છે તેનું પાણી અત્યારે હાલ મેરાવ જોડે એક્ઝા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તેનો પાણીનો સતત 24 કલાક ઉપયોગ થાય છે, જેથી કરી તલોદ ગામની સીમમાં આવેલ બોર 5 અથવા 7 મોટર હોય એ બોર ચાલુ હોવાથી સતત અમારા પાણીમાં ડિફરન્સ આવવાના કારણે આ કનેક્શન તાત્કાલિક ધોરણે રદ થવું જોઈએ. બીજું કે આ આજી જમીન કોઈ કારણ કોઈ પણ સંજોગે એનો એને નથી કરી, એગ્રીકલ્ચર ઝોન છે એને નથી કરી, છતાંય કોઈ પણ કારણોસર જીબીમાં મિલીભગત હોવાના કારણે એકદમ તાત્કાલિક ધોરણે કનેક્શન આપી અને 24 કલાક ચાલુ કરેલ છે અને તેની હોર્સ પાવર પણ 50 અને સતત 24 કલાક ચાલતી હોવાથી આજુબાજુના તમામ ખેડૂતોના બોર છેલ્લા 8-10 દિવસથી એકદમ બંધ થઈ ગયા છે. તો આનું તાત્કાલિક ધોરણે કનેક્શન રદ કરવું અને બીજું કે આ કનેક્શન નહીં થાય, બંધ નહીં થાય બોર, તો આગલા સમયમાં પણ ઉગ્ર આંદોલન થઈ અને તેની ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આ કનેક્શન ક્યારે ચાલુ ના થવું જોઈએ એવી આ જે બોર કનેક્શન આપેલું છે એ એક્ઝોરા કંપની વાવડી ચોકડી જોડે આવેલી છે અને એના આપેલું છે. અહીંથી 8 કિલોમીટરનું અંતર થાય વધતા કે જે અહીંથી પાણી જાય છે આ એગ્રીકલ્ચર ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાણી જાય છે એટલે એના કારણે અહીંયા 24 કલાકની આ લોકોને લાઈટ આપી છે, કઈ રીતના આપી છે હવે જી બીને ખબર બરાબર. અને એના સંદર્ભે અહીંયા જે આ બોરકુવા છે એ બિલકુલ મૃત પાય હાલત છે અત્યારે, પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતની કપડી હાલત છે અત્યારે બરોબર. રેલવેનું જે મંજૂરી મળી છે એ એગ્રીકલ્ચર ઝોનના કારણે મળી છે, ઇન્ડસ્ટ્રીયલમાં જે મંજૂરી લેવાની હોય તો એની પ્રોસેસ અલગ હોય છે અને એમ છતાં પણ આ રીતના વ્યવસ્થા કરેલી છે અને પાણી ત્યાં લઈ જવામાં આવે એના કારણે અહીંયા ખેડૂતોને બહુ કપડી બહુ જ તકલીફ પડી રહી છે. આ હવે જમીન જે છે હવે એનો જે સંદર્ભે જોઈએ તો એને થયેલી આવી જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ માટે બિનખેતી જમીન થયેલી નથી આ, અને તો આ ક્યાંથી મંજૂરી આવી ગઈ એટલે અમારા જે અધિકારીઓ છે એમની પણ મિલીભગત છે અને અમારી સરકારશ્રીને એવી રજૂઆત છે કે ભાઈ આ જમીન છે એ એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી છે એના કારણે એને ના થવી જોઈએ, જેનાથી આવનાર સમયની અંદર પણ ખેડૂતોને આવી કોઈ બીજી કંપની વાળાએ તકલીફ ના પડે. કંપનીના નિયમ મુજબ જો કોઈ અરજદાર વીજ જોડાણની માંગણી કરે તો કંપનીના નિયમ મુજબના દસ્તાવેજી પુરાવા રજૂ કરેથી મંજૂરી મેળવી નિયમ મુજબનું અંદાજપત્ર ભરવાથી વીજ જોડાણ આપી શકાય અને કંપનીના નિયમ મુજબ જ વીજ જોડાણ આપવામાં આવેલ છે. અત્યારના નિયમ મુજબ એને ના કર્યું હોય તો પણ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ કનેક્શન પર આપી શકાય. સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.